ચલો ત્યારે ફરીથી ચાલુ કરીએ. આજે આપણા લેક્ચરનો છઠ્ઠો દિવસ છે. છઠ્ઠો દિવસ બધાને ખબર હશે. હવે છઠ્ઠો દિવસમાં અત્યાર સુધી આપણે હવે ઇન્ટ્રોડક્શન મારું બી આપું ને, અત્યાર સુધી મેં કશું આપ્યું નહીં. તો મારું નામ યતીન કુમાર જસવંતભાઈ પટેલ, ભમૈયા ગામમાંથી હું આવું છું, નાના ગામમાંથી. અને મારું નેટ કર્મભૂમિ મારી સંત્રોડ છે, બરાબર? સંત્રોડ મારી જ્ઞાતિ હિન્દુ ભાર્યા છે. હવે આ જગ્યાથી મેં એક એવા ધર્મગુરુ મળેલા કે એમનો એક દોહો છે, ગુરુ ગોવિંદો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદિયો બતલાય. હવે આ દોહાનો અર્થ એવો છે કે ભગવાન અને ગુરુ તમારી સામે આવી જાય તો તમારે પહેલા કોને પગે લાગવાનું, બરાબર? તો એમાં એવું કહેવા માંગે છે કે ભાઈ ટીચરને વધારે મહત્વ આપવાનું, ગુરુને વધારે મહત્વ આપવાનું. કેમ કે ગુરુ જ આપણને જ્ઞાન આપે છે, ગુરુથી જ આપણામાં સંસ્કાર સિંચાય, બરાબર? એટલે એ જે દોહો વાંચ્યો ને ત્યાંથી મને લાગ્યું કે ચલો મારે બી હવે કંઈક ટીચર બનવું જોઈએ અને ગુરુ બનવું જોઈએ, તો કંઈક તમને શીખવાડું. એટલે મારો આશય આ છે. અત્યાર સુધી 5 લેક્ચર તમને આપ્યા, તમે જે કંઈ મેળવ્યું અને હવે કંઈ મેળવશો, પાછલી 100 લેક્ચર તમારો રસ વધારે હશે, તમારી લાઈફ વધારે હશે, તો રસ મને પણ રહેશે. તો શું કે એ બધું કોને આભારી છે? એક ખાલી એક દોહાને આભારી છે. કયા દોહો? ગુરુ ગોવિંદો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદિયો બતલાય. ખબર ને? તો આપણે જે શીખ્યા અને જે આપણે શીખવાના છે એના માટે આપણે એક વખત તો આ સદગુરુ કબીર સાહેબને એક વખત નમન કરવું જ જોઈએ. મારા ખ્યાલથી તમને કરવાનું, બરાબર? કેમ કે હવે આપણે એવું હોય છે કે જે જગ્યાથી આપણે આવતા હોય છે, જે કાસ્ટ હોય આપણી, જે કુટુંબ હોય, ફેમિલી હોય, જે આપણું કલ્ચર હોય, જે આપણી સંસ્કૃતિ હોય, બરાબર? સંસ્કૃતિ હોય, કાસ્ટ હોય, જે આપણી કન્ટ્રી હોય, એની પણ આપણને પ્રાઉડ હોવું જોઈએ. પ્રાઉડ એટલે શું? પ્રાઉડ એટલે સેલ્ફ રિસ્પેક્ટ. ઘણી વખત તો આપણે શું છે કે આપણને આપણી જેથી જ્યાંથી આપણે આવતા હોય છે એ છુપાવવા માંગતા હોય છે. નહીં પણ એવું નહીં, આપણને જ્યાંથી આવે છે ને એની પર પ્રાઉડ હોવું જ જોઈએ, બરાબર? હવે કાલે તમને ખબર પડશે કોણ બોલે છે આ વાક્ય, બરાબર? આજે તો હવે લેક્ચર ચાલુ કરીએ. હવે હા, મારું પ્રાઇમરી એજ્યુકેશન મેં છે ને સંત્રોડ પ્રાથમિક શાળામાંથી લીધું. હવે પ્રાઇમરી એજ્યુકેશન તો કેટલું અઘરું હોય છે બધાને ખબર હોય, કેમ કે 1 થી 100 બહુ અઘરા, 1 થી 100 શીખવા બહુ જ અઘરું, અને પછી 100 થી 1000 બધા શીખવાડી શકે. પણ 1 થી 100 એટલે પાયાનું જ્ઞાન. પાયા આ તમને એમનું પાયાનું જ્ઞાન આપું છું. હું પાયાનું જ્ઞાન આપીશ પછી તમને વાંધો નહીં આવે. પછી તમે કોઈ બી ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સમાં જશો કે કોઈ બી ટ્યુશન ક્લાસીસ કરશો કે કોઈ બી ગમે તે કરશો, તમને આવડું હશે. પણ શું શું છે કે પાયાનું જ્ઞાન. હવે એટલા જ માટે આજે હું મારા પાયાનું જ્ઞાન જ્યાંથી મેં લીધું છે એ શિક્ષકોને હું આજે દિલથી વંદન કરું છું. કેમ કે પાયાનું જ્ઞાન તમે સંત્રોડ પ્રાથમિક શાળામાંથી કીધું, હવે એ શિક્ષકોને મારે આજે દિલથી વંદન કરવા પડે, મારા ગુરુઓને, બરાબર? ચલો હવે હું આપણને શીખવાડું છું કેમ આ લેક્ચર લઈ છે. હવે તો તમને બધાને ખબર પડી ગયો ને કે ભાઈ એક ટીચર બનવાની મારી ખ્વાહિશ છે અત્યારે છે, બરાબર? હું મારો પ્રોફેશન તો અલગ છે, પણ મને એમ થાય છે કે કદાચ મને કંઈક આવડે છે, હું કોઈકને કંઈક શીખવાડી શકું સારી રીતે, તો કદાચ કોઈકને આવડી જાય બસ. અને મારા કરતાં સારું આવડે તો મને ખુશી થાય. જ્યારે મારો સ્ટુડન્ટ તમે ગમે તે માનો, આમાંથી કોઈ બી એક વ્યક્તિ આવી મને એવું કહે સાહેબ હું તમારી કરતાં સારું ઇંગ્લિશ બોલું છું, બસ મારી મહેનત વસૂલ થઈ જશે. હવે એક લેક્ચર બનાવવા માટે ટાઈમ બી લાગતો હોય છે, મારે બી મહેનત કરવી પડતી હોય છે. તો તમને બી કહું છું કે તમે બી મહેનત કરો. હું સરળ બનાવવા પ્રયત્ન કરીશ, મારથી થાય એટલો પ્રયત્ન કરીશ, પણ આખરે મહેનત તો તમારે કરવી પડશે ને.
કેમ કે કોઈ શિક્ષક તમને નહીં શીખવાડી શકે, કોઈ જ્યાં સુધી તમારા અંતથી અંતરમાંથી આવડ નહીં આવે. અહીંથી અવાજ આવશે, હા બરાબર મારે શીખવું છે, મને મારે શીખવું છે, તો જ તમે શીખી શકશો ને, બરાબર. એટલે પહેલો તો શું, તમારા અંતરના આત્માથી અવાજ આવવો જોઈએ કે હા ભાઈ હું, અને બીજું કે તમારામાં એવો વિશ્વાસ હોવો જોઈએ કે ના હું આ કરી શકું છું, મને આવડશે, હું કરી શકું છું. એટલે માટે તો મેં કેન પહેલું કેમ લીધું. બાકી અત્યારે ઇંગ્લિશમાં દરેક જગ્યાએ જાઓ ને તો બધી જગ્યાએ શું હોય છે, પહેલો આર્ટિકલ હોય, આ હોય, આ હોય, ગમે તે હોય, કાળ ચલાવે, પણ મેં કેમ લીધું. હવે તમને ખબર, તમારો પહેલો વિશ્વાસ હોવો જોઈએ કે ના હું આ કરી શકું. બીજું કે તમે તમારા અંતરમાંથી એવું થવું જોઈએ, દિલમાંથી એવું થવું જોઈએ કે ના અમે આ કરીશું, બસ એ ધ્યેય, તમારું એક ધ્યેય હોવું જોઈએ. હવે વિદ્યાર્થીઓ માટે કયું ધ્યેય હોય, વિદ્યાર્થીઓ માટે વિદ્યા પ્રાપ્તિ સિવાય બીજું કયું ધ્યેય હોય, ધ્યેય એ જ રાખવાનું. એ ધ્યેય રાખશો તો જ તમે આગામી કરશો ને, બરાબર. અને આ ધ્યેય તમે હમણાં વિદ્યા પ્રાપ્તિ કરો છો, બરાબર, તમારી ઉંમરની ઈચ્છ છે. આ સમય દરમિયાન તમારું બીજી જગ્યાએ ધ્યેય મન જશે ને તો તમને વિદ્યા નહીં મળી શકે, બરાબર. કેમ કે જેટલું બને એટલું કોન્સન્ટ્રેશન વિદ્યા પ્રાપ્તિ માટે રાખજો. ચલો નવો આપણો આગળ ટોપિક પર આવી જઈએ. What? શું છે what? What are you? What are you? What are you? આમાં શું what એટલે શું નામ પૂછો છે. આ તમે હું માંથી ક્યાં કામે તો નામ સૂચવતા હતા. હવે વોટ એટલે શું, તો કે શું શું એટલે હંમેશા વ્યવસાય. આ વ્યવસાય છે નામ તો આપણે શીખી ગયા કાલે, હું હું એટલે નામ. તો આજે વોટ શીખીએ, વોટ એટલે શું વ્યવસાય. હવે વોટ આર કોઈ પ્રશ્ન પૂછે તમને તો તમારો જવાબ શું હોય, આ એ જે હોય. તમે તમારી રીતે સ્ટુડન્ટ છો, તમે ટીચર છો, તમે એન્જિનિયર છો, તમે કારીગર છો, તમે જે હોય, મને તો બધાને ખબર ના આવે કોણ શું છે શું કરે છે, પણ તમે તમારી રીતે આ વાક્ય તમે તમારી રીતે બોલી શકો છો આ લેવલ પર. ચલો હવે હવે યુની જગ્યાએ બીજો કોઈ કરતા લઈએ, શું લઈએ. હવે વોટ આર આ યુની જગ્યાએ તમે ગમે તે વિચારી શકો, શું લખો, યુ આર ફાધર, યુ આર મધર, યુ આર સિસ્ટર, યોર ફાધર થ્રુ યોર સિસ્ટર, યોર મધર, યોર અંકલ, યોર સિસ્ટર, આન્ટી, યોર બ્રધર, તમે જેટલું બોલી શકો બધા કરતા છે. હવે શું છે, તમે ફરી વિચારો આ શું છે, હી સી, હી સી એટલે હવે પાછું અહીંયા બદલાવ આવશે, હી સી એટલે ઇઝ આવશે ને, ઇઝ અ વોટ ઇઝ યોર ફાધર. ઘણા કે યોર ફાધર ની જગ્યાએ ગણે આ હી સી હી સી છે હી સી ની જગ્યાએ ગણા તો કે માય ફાધર ઇઝ માય સિસ્ટર ઇઝ માય મધર ઇઝ એવું એવી રીતે બી બોલતા હોય છે, બરાબર. તમારે નક્કી કરવાનું છે ફેસ યુ લાઈક, બરાબર, કઈ હો. ચાલો હવે અહીંયા કરતા છે યુ યુ હતો ને એમાં હવે આપણે શું વિચારીએ, ઇટ વિચારીએ. ઇટ ઇટિસમાં વોટથી બહુ પ્રશ્ન પૂછે ઇટ એટલે કોઈ, બરાબર. જેમ કે તમે હમણાં સ્ટડી કરો છો તો વોટ ઇઝ યોર સ્ટડી, તમારી સ્ટડી શું છે, વોટ ઇઝ યોર બિઝનેસ, તમારો બિઝનેસ શું છે, વોટ ઇઝ યોર ઇન્કમ. તમે પહેલાં શું પૂછતા હાઉ ઇઝ યોર, હવે શું શું છે, બરાબર. ઇટ તો વોટ ઇઝ યોર સ્ટડી, પ્રશ્ન, બિઝનેસ, વોટ ઇઝ યોર સ્ટડી, વોટ ઇઝ યોર બિઝનેસ, વોટ ઇઝ યોર ઇન્કમ, વોટ ઇઝ યોર શું શું કહેવાય, કહું કહેવાય એ તમે અત્યારે ભણો છો, તમે
તમારા ગમે તે એમ હોવું જોઈએ, એમ એટલે ધ્યેય ગોલ, એમનું વિદ્યા પ્રાપ્તિ ના થાય, કંઈક તો હોવું જોઈએ, ધ્યેય હોવું જોઈએ કે હા ભાઈ જીવનમાં એક ધ્યેય તમારે ગમે તે વોટ ઇઝ યોર ધ્યેય, વિદ્યા પ્રાપ્તિ સિવાય બીજો કયો ધ્યેય હોય તમારો. ચાલો હવે ઓપિનિયન, તમારું મંતવ્ય શું છે એવું બી હોય ને, તમારું વોટ ઇઝ યોર ઓપિનિયન, ઓપિનિયન ડાઉટ, તમારા ડાઉટ શું છે, બરાબર. આ રીતે વર્ડથી તમે પ્રશ્નો પૂછતા હો છો, પૂછી શકાય બરાબર. બધું કેટલું એક એટલે કે આ 10-5 મિનિટનો ટાઈમ કેટલું રહેશે, એટલે તમે આ રીતે તમારા પ્રશ્નો પૂછશો. જવાબ શામાં આવે તો કે સ્ટડી આવે છે ઇટ, ઇટથી જ આવે, અથવા આવે શું માય, ઇટ ઇઝ અથવા માય, માય સ્ટડી ઇઝ માય બિઝનેસ, માય ઇન્કમ ઇઝ માય, અથવા ઇટ ઇઝ, ઇટ ઇઝ એવી રીતે પણ ચાલે. ઇટ ઇઝ થી બી ચાલશે અને માય, બરાબર. વોટ ક્લિયર થઈ ગયો સાહેબ, બરાબર. હવે આપણે શું કરીશું, કાનો ટોપિક ચાલુ કરીએ. કદાચ કાલે વરસાદ પડશે, ખબર પડી કદાચ વરસાદ પડશે, એટલે તમને હવે
મેળો જ્યાં ભી અખ્યું લખ્યું દેખાય જ્યાં, તો એ ઉપયોગ તો તમને આ ખબર પડી ગયું છે, કદાચ 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 કદાચ. હવે મેળો શીખ્યા એટલે માઇટ આવવું જોઈએ. માઇટ શું? માઇટ પણ એવું ક્રિયા સહાયકારક ક્રિયાપદ છે, એ ક્રિયા સહાયકારક. પણ આમાં શું છે, આમાં કદાચ છે, આમાં બિલકુલ શક્યતા હોય છે, બિલકુલ શક્યતા બહુ જ ઓછી છે, શક્યતા ઓછી બતાવે, આ શક્યતા ઓછી બતાવે. આ થોડી શક્યતા કરી, આમાં તો શક્યતા જેવું છે જ નહીં. જો બોલું તો ખબર પડશે. આજે આપણે 43 સબસ્ક્રાઈબર છે, 5 દિવસ પછી આપણે આશા રાખીએ કે 60 જણ આપણું વખાણ કરે, આપણા 60 જણ થાય. આ કદાચ હું એવું કહું ને કે 1000 સબ થઈ જાય તો 5 લેક્ચર પછી, એ તો શક્ય જ નથી ને, ખબર પડી. એટલે આમાં બિલકુલ શક્યતા ઓછી છે. જો ફરી મેમાં શું છે, અત્યારે આપણા 40 ની આસપાસ સબસ્ક્રાઈબર છીએ, 5 દિવસ પછી કદાચ આપણે 100 ની આશા રાખી શકીએ, એટલે કદાચ. પણ 5 દિવસ પછી 1000 થાય એ શક્ય બને? શક્ય જ નથી ને, ઇમ્પોસિબલ. એટલે આમાં શું બહુ જ ઓછી શક્યતા. કાલે આવા ઉનાળા હોય, બપોર ઉનાળા હોય, ઉનાળા બિલકુલ મે જૂનમાં હોય ને, તમે એમ કહો કદાચ કાલે વરસાદ પડશે થોડું, તો શું આપણે તમે માઇન્ડ કે ઉનાળા ભૂલતા હોય કે વરસાદ પડતો છે, એટલે આ રીતના વાક્ય બનતા. તમે કદાચ એ તમે તમારા મહેમાનો તમને મળતા હોય અને તમને એમ કહે કે ભાઈ આવજો ને આવજો, તમે એવું કે તમારા મહેમાન એમ કહી દે કે આઈ માઇટ કમ, તો તમે સમજી જ જવાનું હોય આપણે શું કે ભાઈ આ નથી જવાનું, કે એને નાચ પાડી દે કરી દે એ અર્થમાં. ના નાકા નથી બોલ્યો, પણ શું બોલે છે, આઈ માઇટ કમ, હું એ આપણે સમજવાનું. પેલો તો બોલી ગયો કે આઈ માઇટ કમ એટલે એ નથી જવાનું, આઈ મે કમ તો શું સમજવાનું, કદાચ આવી શકે આપણા ઘરે કાલે, આપણે બેઠા કદાચ ટંગ 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 ટંકી વાગી બી જાય, દરવાજો ખુલ્લો બી પડે, તો મે અને માઇટ બરાબર. હું તમને એમ કહું કે હું આ લેક્ચર કદાચ સ્ટોપ, આપણા 10 દિવસ પછી કદાચ આપણે 100 જણ ના થાય તો મને રસ ઓછો થઈ જશે, બરાબર. કેમ કે મને ઓછું થઈ જાય ને, મારી હું આટલી હિંમત કરી આપણે થોડું ટ્રાય કરી, પણ કદાચ 100 ના થાય તો હું શું કહું, આઈ મે સ્ટોપ માય લેક્ચર, એટલે કદાચ હું સ્ટોપ કરી દઈશ, બરાબર. પણ જો હું આવું કહી દઉં આઈ માઇટ, તો શું સમજાવ નહીં તમને. હવે તમને થોડો થોડો અંદાજ આવી ગયો છે, તો થોડું થોડું પછી વાંચતું રહેવું પડશે. મે માઇટ કદાચ બહુ ઓછી શક્યતા, તમારા દિલમાંથી તમને એવું લાગવું જોઈએ કે મે શું ક્યારે વપરાય અને માઇટ ક્યારે વપરાય. હવે આયા મેનો બીજો ઉપયોગ એક થાય છે, શું તો કે બીજો ઉપયોગ થાય છે, પરવાનગી લેવા થાય મેનો ઉપયોગ, બરાબર. હવે પરવાનગી લેવી એટલે પરવાનગી કેવી રીતે લેવી, પરવાનગી કોણ લે એ પહેલા તો વિચારો. પરવાનગી લેવા માટે શું વપરાય, શું હું આમ કહી શકું, શું હું અહીં જઈ શકું, શું તમારે ઘરે આવી શકું, શું હું અહીં બેસી શકું, હું શું હું આમ કરી શકું, શું તમને હું ખલેલ પહોંચાડી શકું, શું તમને હું રોકી શકું, શું તમને હું મદદ કરી શકું. તો પરવાનગી લેવા માટે શું આવે છે, શું હું આ શબ્દ તમને ઓળખાઈ જવો છે, જ્યારે બી તમે વાતચીતમાં શું હું આમ કરી શકું, શું આમ, તો એ પરવાનગી કહેવાય. તો પ્રશ્નાર્થ છે ને, એટલે મેં આગળ આવી જશે, મેં આ જેવી પરવાનગી લેવી હોય એવું પ્રશ્નાર્થમાં પૂછો, તો તમને યાદ આવશે. તમે ભણતા હશો ત્યારે એક પરવાનગી સર ભાઈ વાગતા, મેં આઈ કમ સર, તો મેં આઈ ગો કમ ગો કમ ગો સીટ મે આઈ. હવે જેવી બી તમારી ઈચ્છા, કોઈ કહે સર મે આઈ આસ્ક, કઈ પૂછું શકું, મે આઈ સ્ટોપ,
હું બંધ કરાવી શકું, મે આઈ ઓપન ધ ડોર, મે આઈ સ્વિચ ઓન સ્વિચ ઓફ, મે આઈ જે બી તમારે કહેવું હોય જે બી તમારે આ બહુ ક્રિયાપદો આવે, તમે તમારી રીતે થોડું વિચારવું પડે. મે આઈ ડ્રિંક, મે આઈ ઈટ, બરાબર, મે આઈ, હવે તમને ખબર પડી એટલે આ શું શું ખબર પડી ગઈ, શું હું આમ કરી શકું, બસ આ જ છે, શું હું આમ કરી શકું, શું હું આમ કરી શકું, શું હું આમ કરી શકું. આવું તમે જ્યારે બોલતા હોય મનમાંથી દિલમાંથી તમારા આવો અવાજ નીકળે તમારા મનમાંથી દિલમાંથી કોઈની સામે, શું હું આમ કરી શકું, તો સડાક દઈને તમને દિલમાં થઈ જવું જોઈએ કે પ્રશ્ન મે આઈ મે આઈ મે આઈ મે આઈ મે આઈ મે આઈ બસ. હવે આમ આર્ટમાં તો બેનો ઉપયોગ થાય છે, શું કે એક તો મે બી કહેવાય, કેન બી કહેવાય, કુડ બી કહેવાય અને વુડ બી કહેવાય. વુડ તો જો શીખ્યા નથી એટલે એની વાત નહીં કરી. ઘણા લોકો માઇન્ડથી બી પરવાનગી લે છે, એ પણ ઓછો ઉપયોગ થાય છે. વધારે આ મેથી અને વધારે વધારે જો ઉપયોગ થતો હોય ને પરવાનગી લેવા, તો અત્યારની વાતચીતમાં વધારે વધારે ઉપયોગ લોકો કેનનો હોય છે. સમ કેનનો કે કેન આઈ ક્રિયાપદ પ્રશ્ન, બરાબર, તમે જેનાથી લો વધારે વધારે અત્યારે શું લોકો સર કેવી રીતે કરે છે, કેન આઈ ડ્રિંક, કેન આઈ ઈટ, પરવાનગી લેવા.
ટૂંકમાં બી કહી શકો યસ યુ કેન નોટ કાન્ટ બી કહી શકો કેન નોટ નું ટૂંકું રૂપ શું કાન્ટ કાન્ટ નહીં બોલતો એટલે અહીંયાથી બી વાક્ય ઠીક ના થઈ જાય તમારે થોડું લંબા હોય તો યસ યુ કેન જે ક્રિયાપદ પૂછ્યું હોય જે ક્રિયાપદની મંજૂરી તમારી પાસે પરવાનગી માંગી હોય જે એ તમે એને મંજૂરી આપી શકો છો યુ કેન બરાબર ચલો એટલે એવું થાય ચલો મારે બીજી રીતે બોલવું છે તો શું યસ પ્લીઝ યસ પ્લીઝ નો પ્લીઝ તમને કોઈ આમ કરું આમ કરું તમે શું કહ્યું નહીં યસ પ્લીઝ નો પ્લીઝ બરાબર બીજું આગળ જવું છે ચલો તો બીજું શું કહો વાય નોટ કેમ નહીં કેમ નહીં આખું જ બોલી શકાય નાના સાહેબ કોઈ પાંગુમાં ક્યાં આવે ને આવતું બી હોય પેલા છે પણ મને લાગે છે આટલા જ મોટલો આવે યસ યુ કેન નો યુ કેન નોટ યસ પ્લીઝ નો પ્લીઝ ઓફ કોર્સ વાય નોટ કેમ નહીં કેમ નહીં હા એ વાક્ય આવી શકે છે કયું ખબર કોઈ કશું બી પૂછતું હોય હમણાં હું બિઝી તો હમણાં બોલી શકું હા નામ આઈ એમ બિઝી નામ નામ આઈ એમ બિઝી બસ હમણાં હું બિઝી છું હમણાં તો કોઈ વાત ના કહે છે હમણાં હું બિઝી છું તો આપણે શું કહીએ આઈ એમ બિઝી એટલે હવે તમને ખબર પડી ગઈ પરવાનગી લેવા માટે બી આનો ઉપયોગ થાય છે મેનું બરાબર હવે પરવાનગી અને શું આપવા માટે તો ફક્ત કેનો ઉપયોગ થાય એટલે પાછું કોઈ એવું ના વિચારો કે ભાઈ જે જાણીએ છીએ પેલું કુવામાં નેડકો હોય એને શું ખબર હોય કે ભાઈ આજ મારી દુનિયા જેટલું કુવામાં જોયું એ જ મારું દુનિયા બહાર શું છે ખબર નહીં પડતી એટલે આપણે ખાલી મેં પકડીને બેસીને જવાનું કે નહીં મેં એથી પરવાનગી મળે આ બીજા બી કરાય સહાયકારક કર્યા બધો છે બરાબર જવાબ તો સામા આપે કોઈ તમે મને પૂછ્યું
શું સાહેબ તમે ઇંગ્લિશ બોલી શકો છો? અરે શું સાહેબ તમે ગુજરાતીમાં બોલો ને, વિનંતી કરી સાહેબ તમે તારે ગુજરાતી થોડ્યું સ્પીક ઇન ગુજરાતી, ફરી રિપીટ કરો સાહેબ, થોડ્યું રિપીટ થોડ્યું રિપીટ, શું તમે સાહેબ રિપીટ કરી કરો ને, વિનંતી કરી છે બરાબર. તો હું શું કહીશ, મારા જવાબ શું આવશે?